नमस्ते बाळको, धोरण एक विषय चित्र। चित्र विषय में बाळको, आज आप चित्रकला में पाना नंबर छवीस पर जोकर की टोपी आपेली है ये दौरवानी है और आइसक्रीम कोन। जुओ बाळको, आ जोकर की टोपी और आइसक्रीम कोन ए दौरवो खूबज सहलो अने एकदम इजी और सरल है, बराबर। आ तमने झटपट झटपट दौरता आवड़ी जाए छे। जुओ, आइसक्रीम कोन में आपणे मम्मीनी बंगड़ीनो उपयोग करी शकीए छीए, एनो आपणे अर्धगोळ करी शकीए छीए। अने आ जे कोननी जे लीटीओ छे एमां बाळको आपणे स्केलनो पण उपयोग करी शकीए छीए, बराबर। अने आ जे जोकरी टोपी छे ने एमां पण आपणे बाळको स्केलनो उपयोग करी शकीए छीए। तो सौथी पहेला आपणे पेन्सिल वडे आ जे सीधी लीटीओ छे ए पूरी करीशुं, बराबर। तो जुओ बाळको, आ रीते आम एक લીટી અહીંયા આપણે પૂરી કરી છે, જુઓ બાળકો। આપણે સ્કેલ વડે આ જે ચિત્ર છે, ટપકા જે આપણને આ જોડ આપ્યા હતા એને આપણે સ્કેલ વડે જોડી દીધા છે, સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને, બરાબર। હવે આ જે બાકીના ટપકાઓ છે ને બાળકો, એને આપણે જોડી દઈશું સરસ રીતે, અને પછી આપણે એમાં સુંદર મજાના રંગો પૂરીશું, બરાબર। જુઓ બાળકો, આપણે સુંદર મજાનું પેન્સિલથી ચિત્ર પૂરું કરી દીધું છે। હવે આપણે છોકરની ટોપીમાં લાલ, પીળો અને ઉપર ટોપ ઉપર અહીંયા લીલો રંગ પૂરીશું, અને આઈસ્ક્રીમમાં આપણે અહીંયા પીળો, અહીંયા લીલો અને બ્લુ જે આપણે રંગ આપ્યા છે એવા જ સરસ મજાના આપણે રંગો પૂરવાના છે, બરાબર। જુઓ બાળકો, અમે જોકરની ટોપી અને આઈસ્ક્રીમ કોન એકદમ સરસ મજાના રંગ પૂરી દીધા છે, પૂર્યા છે ને બાળકો, એકદમ ઘાટા અને એકદમ સરસ રંગ પૂર્યા છે ને। આ છે ચેરી, આપણી ચેરીમાં આપણે લાલ રંગ પૂરવાનો છે। તો આવી રીતે આવા ઘાટા અને સરસ ક્યાંય પણ જગ્યા ના રહે એવી રીતે તમારે જોકરની ટોપી અને આઈસ્ક્રીમમાં રંગ પૂરવાના છે, બરાબર। હવે બાળકો, આપણે આ જે ચિત્ર છે પાના નંબર 27 પરનું ઘર 10, એમાં આપણે સરસ પેન્સિલથી બધું ગૂંટી, બરાબર, પેન્સિલથી આ ટપકા જોડી અને પછી એમાં આપણે સરસ રંગ પૂરવાના છે। જુઓ બાળકો, આ રીતે ઘર 10 એમાં જે ટપકા છે એમે પેન્સિલથી જોડી દીધા છે। હવે સરસ મજાના રંગ પૂરી અને આપણે એનો સરસ કાળા કલરથી આપણે આઉટલાઇન પણ કરી શકીએ છીએ। હવે એમાં આપણે સરસ મજાના રંગ પૂરવાના છે, એકદમ ઘાટા અને રંગમાં ક્યાંય જગ્યા રહેવી જોઈએ નહીં। જુઓ બાળકો, આ રીતે મેં સરસ મજાનો અહીંયા કેસરી રંગ પૂર્યો છે, અહીંયા ઘાટો જે લીલો કલર આવે રામા કલર એવો મેં રંગ પૂર્યો છે, અને આ રીતે મેં બંનેમાં કેસરી એક સરખા અને આ બંનેમાં એક સરખા એ રીતે ઘર અને 10માં રંગ પૂરી દીધા છે। હવે આપણે જે આ લાઇનિંગ છે ને એ પણ કાળા કલરથી તમારે જો એને કરવી હોય તો એને ગૂંટી શકો છો, તો ચિત્ર ખૂબ જ સરસ લાગે છે। હવે બાળકો, આપણે પાના નંબર 28 જુઓ, આ પાના નંબર 28 પર સરસ મજાની ડિઝાઇન આપેલી છે ને, જ્યાં આવી ડિઝાઇન એને આપણે પેન્સિલ વડે સ્કેલનો ઉપયોગ કરી અને પેન્સિલથી પૂરી કરીશું। જુઓ આ રીતે હું તમને બતાવું, સૌથી પહેલાં આપણે આ સ્કેલનો ઉપયોગ કરી અને આ ડિઝાઇન આપણે સરસ મજાની આપણે ફટાફટ પૂરી કરી દઈશું, બરાબર। આમાં આપણે આ સ્કેલનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યાં આપણે સીધી લીટી આવે ત્યાં આપણે સ્કેલનો ઉપયોગ કરી શકીએ જેથી આપણી લીટી આગી આડા આવડી જાય નહીં, બરાબર બાળકો। જોયું બાળકો, બાજુનું બોક્સ આપણે સરસ આપેલું જ છે,
જુઓ કેટલું ફટાફટ આપણું ચિત્ર દોરાઈ ગયું ને બાળકો. હવે આપણે એમાં સુંદર મજાના રંગો પૂરવાના છે, બરાબર. હવે આપણે અંદર સરસ મજાના રંગો પૂરીશું. જુઓ, સૌથી પહેલા આપણે આ લાલ રંગ લઈશું, એને આપણે પૂરીશું. જુઓ બાળકો, આ રીતે મેં સરસ ચિત્ર દોરી અને કાળા કલરથી એના જુઓ બહાર આઉટલાઇન બી કરી છે અને સરસ મજાના રંગ પૂર્યા છે ને. તમારે પણ આવા સરસ મજાના રંગ પૂરવાના છે, બરાબર. પેન્સિલથી પૂરું કરવાનું ચિત્ર, પછી એમાં સરસ મજાના રંગ પૂરવાના, ક્યાંય જગ્યા રહેવી જોઈએ નહીં.